હાર્ટના પ્રોબ્લેમ મટે, ટળે, બીપી નોર્મલ થઈ જાય, મગજમાં જે ટેન્શન ને ડિપ્રેશન હોય એ ઘટી જાય, મરવાના વિચાર હોય તો જીવવાની ઉમેદ જાગે, શરદી કફ હોય તેમાં રાહત થાય, કોઈ રીતે દવા લઈને ફેફસામાં જામેલો, કંઠમાં જામેલો કફ છૂટો ન પડે એ હસવાથી છૂટો પડી જાય. આ મારો અનુભવ છે. પણ હવે થાય છે એવું બહુ જ, એની સરસ બધું નિદર્શન કરાયેલું છે બધી જગ્યાએ. આજે તો લાફિંગ ક્લબ્સ ચાલે છે ને બધે, એમાં માણસોને જુદી જુદી રીતે હસવાની પદ્ધતિઓ બતાવે છે અને હસાવે. જનરલ કુદરતી રીતે માણસ હસી નથી શકતો, તો પછી લાફિંગ ક્લબ્સમાં હસે. એટલે ક્યારેક અમારે એવા કોઈ મળવા આવ્યા હોય ને એમાંથી, અથવા તો કોઈ એવા ફોન આવ્યા હોય ને એમાં કંઈ વાત ઉખળી હોય ને અથવા કંઈ રમૂજ થઈ ગઈ હોય તો ઓટોમેટિકલી કપ છૂટો પડી જાય. બોલો, દવા લઈ ન પડે એ હસવાથી છૂટો પડી જાય. પણ હવે આપણે કંઈ એવી ફિલ્મ જોઈએ નહીં, એવું આપણને ફાવે નહીં, ત્યારે આપણે હસાવીએ પણ આપણને કોણ હસાવે? એટલે સામાવાળાને ફાયદો થાય પણ હવે આપણને ફાયદો ના થાય. ત્યારે એવી કોઈ સીડી કે વિડીયો ને એવું કંઈ લાવીએ તો એ કંઈ મેળ પડે નહીં, કારણ કે એ બોલે પાછું આપણે જાણતા હોય. ત્યારે ઘણીવાર જાણવું એ અભિશાપ થઈ જાય, અજ્ઞાન એ ફાયદાકારક સાબિત થાય. જાણતા ન હોય તો કેવા હસી પડીએ? પણ હવે એ બોલે શરૂ કરે એ પહેલાં આપણને ખબર પડે કે આ જોક તો જાણીતો છે. એટલે કંઈ એમાં આપણને કંઈ હસાવી ન શકે. ત્યારે પછી ઘણા બધા સલાહ એવી આપે કે એકલા એકલા હસવું, પણ કેમ હસવું એકલા? હવે એવી કાંઈ બુક્સ મળે તો હવે ક્યારેક એવું હોય તો બે ત્રણ મિનિટ હાસ્ય આવે, પણ પછી 15 મિનિટ સુધી હા 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 કેમ કરે? રૂમ બંધ કરીને કરીએ તોય શરમ આવે, વળી કોઈ સાંભળતું છે? અને બે ત્રણ દી આવું સાંભળે તો દવાખાને લઈ જાય. આપણે કહીએ કે મને કાંઈ નથી થયું, તો કે એવું હોય તો કાંઈ ન થયું હોય તમે એકલા એકલા જો અત્યારે તમને મજા આવે, મારે ક્યાં લેવા જાય? ચાલુ મોંઘું છે. માર્ક ટ્વેન એનો એક પ્રોગ્રામ, એ હાસ્ય કલાકાર હતા, બહુ મોટા પ્રસિદ્ધ કલાકાર, હાસ્ય કલાકાર. પછી એને કંઈક તકલીફ થઈ તો એ દવાખાને ગયા, ડૉક્ટરે તપાસ્યા. ડૉક્ટરે કહ્યું કે તમારે કોઈ દવાની જરૂર નથી, પણ મને આ બધું માથું ભારે ભારે થઈ ગયું છે, શરીર આખું પેલું થઈ ગયું છે, આમ જરા તાવ આવ્યા પછી જેવું થઈ જાય એવું આમ ઢીલું પડી ગયું છે, આમ કે ચેન નથી પડતું, ગભરામણ જેવું લાગે છે. તમે કહો છો કાંઈ નથી દવાની જરૂર, તો કાંઈ જરૂર નથી. આજે આપણા નગરમાં સિટીમાં એક બહારથી હાસ્ય કલાકાર આવ્યા છે અને એનો પ્રોગ્રામ છે, તમે એમાં જઈ આવો 3-6 માં, તમે એકદમ સાજા થઈ જશો. આ કે કલાકાર હું પોતે છું. એટલે આવું છે, જો એનો કપ છૂટો પડી ગયો, જો પડી જાય તો ખરેખર બહુ સાચી વાત છે. આ અનુભવ થયો અને શરીરે હળવું થઈ જાય. હું પણ ટ્રાય કરું છું પણ એકલા એકલા હસાતું નથી એમ, ને કે 10 મિનિટ કરે ને તો બહુ સરસ શરીરને તમારે મજા પડી જાય. હવે એવા કાચ આવે છે મોટા મોટા, કે એમાં આપણે વાંક કાચું ક્યાં મજા કરે, તો એકલા એકલા જોઈને આપણે રૂમમાં દાંત કાઢીએ પણ હારે મોંઘા બહુ આવે. એટલા બધા ખર્ચા કરવા, એના કરતાં દવા ખાઈ લેવી હારી. જોજે આ અમારા કાંતિભાઈ માંદા પડે. એટલે ઘણા કહે છે જાડા લોકો હોય ને એ આનંદી બહુ હોય, પણ એ આનંદ ન કરે કરે હોય એ કોઈ નિવા હરી કાઢીએ તેને, એને કોઈ પેટમાં આંગળી ભરાવી જાય તો કરી શું લે? બસ દાંત કાઢે એટલે ગાયરના ગોયરમાં બેહાડ્યા હોય. એટલે ખરેખર અમે એક અમેરિકામાં ઘણા વર્ષો પહેલા એક જગ્યાએ અમે કથા વાર્તા કરતા હતા, ને એમાં મારે થોડા આવી રીતે હળવી વાતો બધી ઉપડી ગઈ, ઉપડી જ ગઈ બધી બહુ સારી રીતે, 1-1.5 કલાક બધું હાલ્યું. ત્યારે સભા છૂટી રહ્યો, આમાં જરાય ખોટું નહીં, એમ 1.5 કલાક પૂરી થઈ સભા, એક જણ આવી મને જીધું, બસ જ ભરી ગયો. આપણે ગુજરાતી હતા, એ કહે ભાઈ શું છે? અરે મને ક્યાં તાવ 3 દીથી જાતો નહોતો, હું ગયો. ખરેખર પરિસર રહે છે, તાવ ઉતરી ગયો એટલે બોલા હાવ હાજો થઈ ગયો. મને ક્યાં તમને ન જવા દેવાય, મેં કીધું પણ મને ચડી ગયો એનું શું?
એટલે હાસ્ય છે એ ઔષધ છે પોતે, અને રિયલ એમાં સવાલ જ નથી. ગમે એવું દુઃખ હોય, તમારું દેણું ગમે એટલું થઈ ગયું હોય, ઉઘરાણી વાળા હડિયું પાટી થયા હોય, વાંહે ઘણા ધમકી દઈ ગયા હોય, બહાર નીકળીને મારી નાખ્યું, પણ આપણે બે ત્રણ જણા મળી ગયા, લેર કરીને હસવા મીંડ્યા, બધું ભૂલાઈ જાય, ઓલાને યાદ હોય, આપણને કઈ યાદ ન હોય. એટલે હસવું તો બહુ મજાની વાત છે. અત્યારે તમે આટલી વાર આમ ખોવાઈ જ જાઓ ને, કાંઈ ભૂ યાદ આવે નહીં, હાસ્ય એવું છે. એટલે અમે લંડન ગયેલા ને મહાત્મા ગાંધીજી ગોળમેજી પરિષદમાં, તે એક ગરીબ વિસ્તાર નોર્મલ વિસ્તારમાં એમણે ઉતારો રાખ્યો હતો. પછી ત્યાં બધા યુરોપિયન બાળકો બ્રિટિશના, એ નાના નાના બધા છોકરાઓ બધા મળવાનું બહુ બધાને ક્રેઝ ગાંધીબાપુને, એ 8-10 છોકરાઓ રોજ આવે. પછી ગાંધીબાપુ એને આ હસવામાં ચડાવી દીધા, એ કે કેમ આમ ચીમળાઈ ગયા છો તમે બધા ઘરે છે ને, તમારે બધા એકલા એકલા સવારે ને સાંજે 10-10 મિનિટ સુધી હા 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 તમારે ધીંગા મસ્તી કરીને હસવું, ખૂબ હસવું. છોકરાઓ શરૂ કર્યું તો ઘરમાં એના મા બાપ બધા પેરેન્ટ્સ બધા જોયા કે આને શું થઈ ગયું આ છોકરાઓને, તો કોઈનું ગણે જ નહીં ને. પણ અઠવાડિયા 10 દિવસમાં છોકરા બધા એના શિકલ ફરી ગયો, લાલ તમેટિયા જેવા થઈ ગયા. ગાંધીજી બાપુ કે એમના મા બાપને જોઈને નરવા થઈ ગયા ને, હસવા દેજો. અને પોતે મહાત્મા ગાંધીજી કહેતા કે જો મારામાં હાસ્યવૃત્તિ ન હોત તો હું ક્યારનો પાગલ થઈ ગયો હોત. એ વાત સાચી જ છે. અબ્રાહમ લિંકને તો એવા 2-3 જણાને છૂટ આપેલી, તમારે ગમે ત્યારે તમને કોઈ એવી રમૂજી વાત સૂજે કે જાણવામાં આવે તો તમે ગમે ત્યારે મારી પાસે આવી શકો અને મને સંભળાવો અને મને હસાવો, કારણ કે આટલા બધા ટેન્શનમાં મારે હસવું બહુ જરૂરી હોય છે, હસીએ હળવા થઈ જઈએ. રમણ મહર્ષિ તો જ્ઞાની વિજ્ઞાની પુરુષ આત્મજ્ઞાની, પણ એ બસ ઘણી વાર દિવસમાં નાના બાળકો સાથે ધીંગા મસ્તી કરે. એટલે ગઢડા લોકો હોય એ નાના બાળકો સાથે રમે ગમત કરે તો એ હળવાઈ રહે, નરવાઈ એ રહે, કારણ કે આમ તો બાળક અને બાભો બે સરખા હોય, પેલાની દાંત ન હોય આની દાંત ન હોય, પેલામાં બહુ શક્તિ ન હોય આમાં શક્તિ ન હોય. બાળકો પોચું પોચું ખાય, આ પોચું પોચું, છોકરાએ લુગડા બગાડે, આ લુગડા બગાડે, એટલે બધું સરખું હોય. બાળકો કોઈ રીતે સમજે નહીં, ગઈઢાય કોઈ રીતે સમજે નહીં, એટલે ફાવે એટલે વધારે. પણ બાળકો સાથે મોટા પુરુષો મહાત્મા ગાંધીજી હોય તોય બાળકો સાથે ગમત બહુ કરતા. પણ આપણે ઘણા જોઈએ છે ને, ખબર નહીં રોજ મરેલાનો કાગળ આવતો હોય એવા હોય, આટલા બધા હસે છે ને તો અમુક દવા બેઠા જ છે. આપણને એમ થાય કે કોઈ ગુજરી ગયું છે. આ આપણે નામ ન દેવાય પણ એક બહુ મોટો સંઘ છે, યુનિટી છે, ત્યાં વળી કાંઈ નહીં, ત્યાં હાસ્ય કલાકાર એનો અનુભવ કહેતા કે મને ત્યાં લઈ ગયા, એ એટલી બધી હસવાની વાતો કરી, એટલે પણ છતાં બધા આમ જ બેઠેલા આમ શિસ્તમાં, કોઈ હલેક ચલેક હશે કાંઈ નહીં, મોઢું મરકાવે નહીં, બસ ઓર્ડર ઇ ઓર્ડર, ઓર્ડર આપેલો કે બધા શિસ્તમાં બેસવાનો, બેસી ગયા, હશે જ નહીં. એ તો હસવું, જોકે પેલા કથા વાર્તાઓ બહુ ગંભીર થતી હોય, જયારે આ અમદાવાદ ગુરુકુળ શરૂ હતું 1976-78 એ બધા વખત, આપણે છે જે કથામાં હસવાનું આવે, એટલે એ ઘણા એ વખતની જે બધા વૃદ્ધ બધી પેનલ હતી બધા, એ બધાને બહુ નવીન લાગે. એને તો કંઈ આવું સાંભળ્યું ન હોય, એ બધા જૂના સંતો સાંભળ્યા હોય, તે તો બધા આંખીઓ મીચીને વાતો કરતા હોય સંતો, સામે આખું મજ્યું ખાલી થઈ જાય તો એ વાતો કરતા હોય. એ જૂની પેઢીમાં એ હતું, આપણે જો ને પુરાણી સામે નથી કહેતા, હું લેટિન અમેરિકા જાઉં તેને એક જણો પેલો સુરેશ ભગત બેઠો હોય 1.5 કલાક બોલે, અથવા બોલો સ્પેનિશ સમજે, પુરાણી સામે ગુજરાતમાં ગુજરાતીમાં બોલે, એકબીજા એકબીજાનું કાંઈ ન સમજે, અને તોય પુરાણી સામે કે હું દીધે રાખું, 1.5 કલાક સુધી બોલે આ કહી બધા બોલે લીલા ચરિત્ર ના, અને ઓઈલો પાછા માળા લઈને સામે બેઠો હોય 2 જણા હોય બપોરે, અને તોય પાછા સુરેશ ભગતની આંખીમાં આંસુ હાલ્યા જતા હોય, રામ જાણે એ ભાવથી આવતા છે ને, કે પછી સ્વામીની દયાથી આવતી હોય. પણ એ જૂની પેઢીમાં કંઈ હસવા બસવાનું કંઈ આવે નહીં, પણ છતાંય આપણા વારસામાં એ સારું હતું કે પુરાણી પ્રેમ પ્રકાશ દાસજી સ્વામી એટલે હાસ્યનો દરિયો, કેમ એ સભામાં આવે એટલે લીલા લહેર 12 મહિના તમારે છોકરાઓને એવી વાતો, એવી પાછી મિમિક્રી કરે, હું તો મિમિક્રી નથી કરતો, પુરાણી સ્વામી તો મિમિક્રી કરે એટલે તમે ઊંધા પડી જાઓ, વાણિયાની મિમિક્રી કરે, એવી કરે નાના છોકરાની મિમિક્રી કરે, ઝીણું ઝીણું બોલે, ઊંધા પડી જાઓ તમે,
સ્વામી ઘણી વાર કે પુરાણી બધા દાંત કઢાવે કે, પણ ત્યારે સ્વામી ન હોય શાસ્ત્રીજી મહારાજ, ત્યારે ના આવે રૂમમાં બેઠા, બાકી બધાને બહુ લેર કરાવે એમના રૂમમાં એ હસવાનું, આ કથા વાર્તામાં એ હાસ. પણ હાસ્ય છે એ શું છે, આપણે છે ને કોઈને દવા પીવડાવવી હોય પણ મોઢું ખોલે નહીં તો કેમ દવા નાખવી, દવા પીવડાવવી હોય પણ મોઢું ખોલે જ નહીં તો દવા કેમ નાખવી, એટલે પછી છે ને ગલગલિયા કરે, ગલગલિયા કરે દાંત કાઢે એટલે ગોળી ખાલી દે મોઢા, એમાં હાસ્યની અમુક જોક્સ આવે છે રમૂજી વાતો, એટલા માટે આધ્યાત્મની ગોળી પેટમાં નાખવા માટે થોડા ગલગલિયા થાય હલે એટલે બોલું અંદર ઉતરી જાય, હાસ્ય સાથે વાતો યાદ રહે રસ આવે. બે કલાક અઢી અઢી ત્રણ ત્રણ કલાક લોકો બેઠા રહે તો હળવું હોય તો બસ, બાકી તો સંસારમાં તો ટેન્શન છે જ. ટેન્શન એટલે દસ સન દીકરા, દસ દીકરા હોય ને જેટલી ઉપાધિ હોય એવી ઉપાધિ માથે ચડી બે એને ટેન્શન કહેવાય. ઘરે જાઓ, દુકાને જાઓ, ઓફિસે જાઓ, જ્યાં જાઓ ત્યાં ટેન્શન ટેન્શન ટેન્શન. હવે કથા વાર્તામાં આવે ને ત્યાંય ગંભીરતા હોય તો જાવું ક્યાં, જૂના જમાનાના બાપુઓ બધા હતા ને ચીપિયા રાખતા ને ખોડતા ધૂણી ધકતી હોય, બાપુ જય સીતારામ કરીએ તોય ખીજાય, તે પછી ગણાય કે બાપુ ઘરે જાય તો બહાર રાખી જાય, અહીંયા આવી તો ખીજાય, જાવું ક્યાં. એના કરતા સત્સંગ હળવો ફૂલ અને આનંદ રહે. ત્યાં કોઈ શાસ્ત્રમાં ક્યાં હળવો હસવા ના પાડી છે. શંકરાચાર્ય તો ઉલટું લખ્યું છે, પ્રસન્ન ચિત્તે પરમાત્મ દર્શનમ. જોકે એનો ટોપ ટુ બોટમ બહુ લાંબો અર્થ થાય, ચિત્તની પ્રસન્નતા એટલે માન અપમાનમાં ક્યાંય ઘવાય નહીં એવી ચિત્તની પ્રસન્નતા. પણ એવી અવસ્થા હોય ત્યારે હાસ્ય જ બચે, બીજું શું બચે. માન અપમાનમાં જે ઘવાય નહીં તેના ચહેરા ઉપર શું હોય, બાળક જેવું હાસ્ય જ હોય ને. પ્રસન્ન ચિત્તે પરમાત્મા દર્શનમ, પણ એટલું તો ખરું કે માણસ હશે તો હળવો રહે ને ભજન થાય ભક્તિ થાય એવું કંઈ નથી. એટલે ઘણા ઘરડા હોય એ હસવું જોઈએ, હળવું મળવું જોઈએ, લીલા લેર કરવા જાય તો આનંદ રહે. ઘણા બધા ખરેખર રોગ પણ ઓછા થાય, કારણ કે શરીરમાં જે આંતરસ્રાવીઓ ગ્રંથિઓ છે એમાં જે જુદા જુદા છ સાત પ્રકારના રસ ઝરે છે, જીવન રસ બધા અમુક બોડીને કંટ્રોલ કરનારા, એ હસવાથી એ બધી ગ્રંથિઓ સક્રિય થાય છે અને બેલેન્સ રહે છે. એનું ખરેખર ઉપચાર છે, ખોટી વાત તો છે જ નહીં. એટલે પ્રયોગ કરવા જેવો ખરો, બે ત્રણ જણા ભેળા થઈને ખૂબ હસવું, ગઈડિયા ગઈડિયા એકબીજાને ગલગલિયા કરો, મજા એવું છે ખરેખર. અને બહુ છે આ જાણવા જેવી વાત છે, જે હસતા ન હોય ને અને ગંભીર અખંડ રહેતા હોય ને એનો કોઈ દી ભરોસો કરવો નહીં, એ બહુ મીંઢા હોય. હા ખોટું લગાડતા નહીં હોય પણ બહુ મીંઢા હોય, એના પેટમાં શું છે ખબર જ ના પડે તમને, કારણ કે હસવું અને નિખાલસતા એને મેળ છે. અને પેલો એટલો છે ને કે ત્યાં ધરબી રાખે ખૂણામાં ખબર ના પડે તમને. એટલે એવું ઘણા લોકોએ એવું કીધું છે ને, આપણને અનુભવ એવું થાય, તમે જોઈ જાય એ હસતા જ ન હોય ને બહુ હસે કરે એટલું એ ઉપાધિ બહુ કરાવે. અને ખરેખર આ મને તો એવો અનુભવ છે, એવા લોકો ભેદી બહુ હોય, બહુ ભેદી, એ શું વિચારે છે તમારા વિશે, શું વિચારે છે, તમે કીધું છે જે કીધું, તમે વાત કરી ચર્ચા કરી એના વિશે એનો શું અભિપ્રાય છે, કશું જ જાણી ના શકો, કારણ કે જે હસી ન શકે એ બોલી શકે, એ બહુ સંઘરે પેટમાં. એટલે હસવાને સંબંધ છે નિખાલસતા, એટલે જે ક્યારે હસતા ના હોય એનો વિશ્વાસ જ ન કરાય. એટલે હસો અને હસી કાઢો, હસી કાઢો એટલે શું, માન અપમાન થાય, દુઃખદ ઘટના આવે, કોઈ પરિસ્થિતિ વિપરીત થાય, ધાર્યું હોય એમ ના થાય, જોઈતું હોય ના મળે, આપણું કોઈ કયું ના માને, એવી વિપરીત પરિસ્થિતિ સર્જાય ત્યારે દાંત કાઢીને હસી કાઢવાનું, આવા જ ને યાર બસ. હે સોક્રેટરી એને ઘેરે હતો અને એને મિત્રોને લઈને આવ્યો એને ઘરે, હવે એની ઘરવાળી ઝેનથીપી ભયંકર કર્કશાસ્ત્રી, સોક્રેટરીને એને બારમો ચંદ્રમો, વાતે વાતે ઝઘડાખોર ભાઈ, બે ચાર મિત્રોને લઈને આવ્યા તો ઓલી બડબડ બડબડ ચાલુ થઈ ગઈ, સુખ લેવાનો હોય ધ્યાન જેમ તેમ બોલે, આવો ને આવા છે ને લેતા જ આવે ઘરે, કાંઈ નહીં તો ઘરકામ સૂજવા ના ધ્યાન, આવવાની શું જરૂર છે. હવે મિત્રો બધા એના સોક્રેટીસ કે તમે એના ઉપર ધ્યાન દેતા નહીં, તમે એને સાંભળવા નથી આવ્યા, મને સાંભળવા આવ્યા છો, એની પાસેથી તમારે કાંઈ લેવા જેવું નથી, મારી પાસેથી લેવા જેવું ઘણું છે, એટલે મારી સામે ધ્યાન દેજો. શું એની પાસેથી ઉપદેશ લેવા જેવો એક જ છે, એ કે આવું પાત્ર દેખાય તો એની સાથે મેરેજ કરતા નહીં, બાકી એમાંથી કાંઈ લેવા જેવું નથી. બાકી જે કાંઈ જીવનની ચર્ચા કરવી હોય એ મારી સાથે કરો, હું તમને એવું શીખવાડીશ કે તમારો ફાયદો થશે.
એટલે છોકરે રીસ કે જો તમને સુખી પત્ની મળે તો તમે ફિલોસોફર થઈ જશો, અને જો કર્કશા મળે તો હાસ્ય કલાકાર થઈ જશો. કારણ હિસાબ વગર છૂટક્યો નહીં, હસો નથી કાઢો. એટલે ખૂબ પછી તો એટલી બધી ઉકળી, એટલે પછી મિત્રોથી રહેવાનું નહીં કે બરાબર તમારી વાત સાચી છે પણ તમારું સાંભળવા દે ત્યારે ને, આ એટલો બધો કકળાટ કરે છે કે મજા નથી આવતી. હા ચાલો. એટલે સોક્રેટિસનો હાથ પકડીને પછી બધા મિત્રો બહાર નીકળ્યા, દરવાજો ખોલ્યો પેલા ફળિયામાંથી, બહાર નીકળ્યા. પેલીને એમ થયું કે જાણે શિકાર હાથમાંથી ગયો. તે ઉપલી બારીએ ચડીને વાસણ ધોવાનું એઠું પાણી હતું ને એ વાસણમાં ભરાયેલું હતું એ લઈને ઉપરથી સોક્રેટિસ ઉપર રેડ્યું. સોક્રેટિસ ખડખડાટ દાંત કાઢવા માંડ્યો. એના મિત્રો કે એટલે તને આમાં હસવું આવે તો કે બહુ સાચી વાત સાબિત થઈ ગઈ. તો શું? તો વરસાદ પેલા ખૂબ ગાજે પછી વરસે. જો હસી કાઢેલી આવી વાતમાં, નહીં તો બીજો માણસ કે હવે તને રેવા દો તો કટકા કરી નાખું, રાય રાય જેવા કટકા ન કરી નાખું તો મારું નામ મથુર નહીં, મારી નાખ્યા ભલે પછી જેલમાં સબડું. બોલો. એક જણાના લગ્ન થયા, એના 25મી વર્ષ દિવસ ઉજવતા હતા, વર્ષગાંઠ, મેરેજ ડે 25મા વર્ષનો. એમાં એક વકીલ બહુ નગરના જાણીતા આવ્યા, એને ભળી ગયો. બોલો, ઉજવણી મૂકીને વકીલને માથે તૂટી પીડ્યો, એક બે તો ઝાપટ નાખી દીધી. પેલા વકીલનો પેલા બધા જોઈ રહ્યા કે આ હું આ 25 વર્ષ મેરેજના થઈ ગયા, આવી ધામધૂમ હાલે છે આ બધું, અને આ વકીલ પ્રસિદ્ધ વ્યક્તિ વકીલ એવો એડવોકેટ, એને કાન લઈ લો, કાટલો ચાલી લીધો, તારે લીધે જ બધું આ છે, તું આવો છો તેથી મને આમ. પેલા બધા કે ભાઈ શું છે? તો કે આને મેં પૂછ્યું હતું, આ આ વકીલની મેં સલાહ લીધી હતી કે આ મારી ઘરવાળી સાથે હું જીવી શકું એમ નથી, મને મન થાય છે કે આને પતાવી દઉં. તો આ મને કે પતાવતો નહીં, મારતો નહીં, મારી નાખતો નહીં, હત્યા કરતો નહીં, 10 વર્ષની જેલ થશે. એ તે દિવસે મને મારી નાખવા દીધી હોત તો 10 વર્ષમાં છૂટી ગયો હોત, આજ 25 વર્ષ નથી છૂટ્યો. જોજો ભાઈ, આવું કરજો ને. પણ હસો અને હસી કાઢે, એવી વાત છે. આ હસો ને શેઠ ઘેરે આવ્યા. આવું વાતો કરું પછી આ તમને સમજાય બે, પછી તમને મહારાજ પાસે લઈ જઈશ, તો તમને એ બધાનું આમ આમ સમજાય તમને. એટલે આ તો આપણે હજી ગલગલિયા કરીએ છીએ. એટલે શેઠ ઘરે આવ્યા એટલે તરત જ નોકર શેઠને ફરિયાદ કરી, રોવા જ મળ્યો. એ કે શેઠ સાહેબ, શેઠાણી જ્યારે હોય ત્યારે મારા ઉપર જેમ તેમ બોલી રાખે છે, તું વહેલો આવતો નથી, મોડો આવે છે, કામ બરાબર કરતો નથી, આળસુ થઈ ગયો છે, નકામનો હરામનો પગાર ખાય છે. શેઠ સાહેબ, હું મોડો હવે ક્યારેક, હું રોજ 6 વાગે મારો આવવાનો સમય છે સવારે. શેઠાણી 10 મિનિટ વહેલા ઉઠી જાય એટલે બસ હું મોડો આવ્યો ગણાવ, અને એ કાર્ય મને 5-5 કામ ચિંતે બતાવે તો હું કયું કામ પૂરું કરું, એને મૂકી દઉં તો કે આ નથી કરતો, એ મૂકી દઉં તો કે પેલું ના કર્યું. આવો નવો કાળો કકડાટ શેઠાણી કર્યા કરે છે, કોઈ વાતે એને સુખ આવતું નથી, એનો સ્વભાવ જ આવો છે. એટલે શેઠ કે તારી વાત બરાબર છે, તું સાચો છો, તારી વાત સાચી છે. એ એમ કીધું ને શેઠાણી સાંભળતા જોઈ, એટલે નોકર શેઠાણી બાળ્યા, નોકર વયો ગયો અને શેઠાણી ઉકળી પડ્યા. શું તમે આ બે કાવડિયાના નોકર, એને તમને જે કીધું બસ તમને ખબર છે, તમારી એને કાંઈ કામ કરનારો છે, એ રોજ મોડો ચાય ને આવે છે, હું વહેલી ઉઠી જાઉં એવું નહીં, એ તમને કહે છે 6 વાગે પણ 6 વાગે ક્યાં આવે છે, અને કામ તો ગમે તે બતાવીએ ને એક બતાવ્યું તો પૂરું નથી કરતો, આળસુ છે, એ પાછળના ભંડામાં સુઈ જાય છે, ખાવામાં સુરો છે, પગાર જ લે છે. તો તારી વાત સાચી છે. એટલે જેઠાણી ઉકલ્યા, એટલે નોકરે જે કીધું તો કે તારી વાત સાચી છે, મેં કીધું તો કે તારી વાત સાચી છે, તે તમે મૂર્ખ છો કે શું, તો તારી વાત સાચી છે. એટલે આને દુઃખ આવે, હસો અને હસી. બસ એમ શ્રીજી મહારાજના જીવનમાં તમે જુઓ, હસે, હસાવે અને હસી કાઢે, લેરા લેરા લેરા, બહુ હસાવે, બહુ હળવા ફૂલ. ગંભીર વાતો તો કેવી કરે, એમની કરી એવી તો કોઈ ના કરી શકે ને, વાંકડા વાંકડા પ્રશ્ન કરો તો બધાને આળસ ઉડી જાય, અને પછી એવી ઉપનિષદોની વેદ વેદાંતની શ્રુતિઓની વાત કાઢે કે નિત્યાનંદ સ્વામી ગોપાલનંદ સ્વામી જેવાય પણ આમથી આમ આમથી આમ થઈ જાય. પણ એમાંય પાછા હસે, બહુ રમૂજી સ્વભાવ, બહુ પાછી ગંભીર, શાંત પણ ખરા, નવે રસ. આપણે જમવામાં 6 રસ જોઈએ એમ જીવનમાં 6 રસ જોઈએ ને, એમાં હાસ્ય રસ છે એ ગળ્યો રસ, પુષ્ટિકારક ગળ્યો રસ છે, એ શરીરનું પોષણ કરે, પુષ્ટિ કરે, જેમ જેમ ગળ્યું ખાય તો શરીર જાડું થાય.
હાસ્યરસ છે એ પોષણ આપે, તો શ્રીજી મહારાજ હસે હસાવે અને હસી પાડે. દરેક ક્રિયામાં એમને હાસ્ય, લીલાઓમાં હાસ્ય આવે. બોલો, નદીમાં સ્નાન કરવા ગયા હોય તો ત્યાંય ધૂન કરે, કીર્તન કરાવે, પોતે કીર્તન કરાવે, ધૂન કરાવે, એ બધું કરાવે. પાછું ઉપદેશ કે જોજો ભગવાન ભૂલતા નહીં, ભગવાનનું નામ લીધા વગર સ્નાન કરો તો લોહીમાં સ્નાન કર્યા બરાબર છે. આમાં કેટલી જીવાતું હોય, સૂક્ષ્મ જીવાણુ મરે, રક્ત સ્નાન બરાબર છે. અને એના એ પાછા એવી કેલી કરે, એવી ડૂબકી મારે, એવા એકબીજાને પછાડે, એવા માછલીદારોને આ ગરડામાં પેલો સહસ્ત્ર ધોરણ ધોધ પડે ઉપરથી, તો મારા તો સડા સડા ત્યાં જઈને ધોધ પાછળ ઉભા રહી જાય એ વખતના વરસાદને ધોધ. અને એવા ઉપરથી પાણી ધોધ પડે કે કોઈ મહારાજની પાસે જઈ ના શકે. મહારાજ ત્યાંથી ઉભા ઉભા કે અહીં આવો અને અમારે ચરણે અડો, હાલો. ભલભલા જેવા જાય પણ ધોધ એવો ને, તો બધાને આગળ ફેંકી દે. સુરા બાપુ કે ભણ્યા બાપ આ તો એને કસોટો વાળ્યો. અને સુરા બાપુ હાંપતા હાંપતા ગમે તેમ કરીને જેવા પહોંચવાના થયા ને, મહારાજે પગથી માર્યો ધક્કો, ગયા ગળથોલા ખાતા. એ પ્રવાહમાં ગોથા ખાતા ખાતા જાય. સુરા બાપુ રાડ્યો પાડતા જાય. અને કેવો પ્રવાહ, ભણ્યા બાપ મરું ગયો મરું ગયો. અને આ બધા ખડખડાટ દાંત કાઢે. વળી કોઈ સંતો હોય એ વળી આવીને એ સામે જવા જાય તો વળી મહારાજ એને ધક્કો મારે. એ બધા ગોથા ખાય એટલે મહારાજ બધા હસે. નાની નાની વાતોમાં હશે જળ ક્રીડા હાસ્ય છે ને. કઈ વિલા મોઢે ને ગંભીર મુદ્રા એ સ્નાન ન કરે, ધુબકાઓ મારે ગાડવે ચડી ચડી, ખૂબ હસારે. દાદાના દરબારમાં બેઠા હોય, જમવાનું હોય તો જમવાનું જમવામાં હસે હસાવે. ચૂપ, કોઈ કઈ બોલવાનું નહીં, નાક પ્રાંગળી એવું નહીં, એમ ખૂબ હસાવે. એ બધા બેઠા હશે સંતો બધા, એમાં મૂળજી બ્રહ્મચારી એ કેરીનો ટોપલો ભરીને મહારાજ પાછું મૂકી ગયા. મહારાજે સરસ મજાની કેરી લીધી, આમ પાછી કેરી હાથમાં લઈને કે કેમ બ્રહ્માનંદ કેવી કેરી? ઓ મહારાજ બહુ સરસ, શું સોડમ આવે તારે ખાવી છે? મારે કોણ ના પાડે એમ, ખાવી છે તારે? હા મહારાજ કોણ ના પાડે આપના હાથનો પ્રસાદ? એમ એને વાત મારે કે મારે ફેરવીને ફાઇંદમાં કેરી મારી. હવે બ્રહ્માનંદ સ્વામીની ફાઇંદ એવી તે ફાઇંદમાં કેરી મારી, કેરી ઉલ્લી બીજાને પડી દિલીને ખાવા માંડ્યો. તે મહારાજ કે લે બ્રહ્માનંદ જો આવો જોજી આપું છું. જેને ફેરવીને ફાઇંદ ઉપર મારા ઉલ્લી નામ કેરી વહી જાય, એ જેની પણ પડી પકડી ગઈ અને એ ખાવા માંડે. કેમ એલા આમ તું કરે? અરે મહારાજ પણ તમે મને નામ જોવા દેજો આવવા દો છો, વળી ફેરવીને કેરી મારે ફાઇંદ ઉપર મારી એવી રીતે મારે કેરી ઉલ્લે ફાઇંદ મોટી કરી ઉછળે જેની પાસે જાય પકડીને ખાવા માંડે. બ્રહ્માનંદ સાહેબ ચાર પાંચ કેરીઓ મારી. બ્રહ્માનંદ સાહેબ કે મહારાજ હવે રેવાય દે, મારે નથી પ્રસાદ ખાવો, આ દુખે હા દુખે રેવાય દે, હવે રાખો આપનો પ્રસાદ આવી ગયો. મહારાજ કે ના ના મારે દો ના, મને જોતો જ નથી. તો હું વાંધો વાંધો હું માર હું ખાઉં છું, માલ બીજા ખાય છે. આ માર ખાઈ ખાઈ મારી ફાઇન દુખવા મળી અને આ બધા માલ બીજા ખાય છે, બધા કેરીઓ ચૂંટે. પછી મહારાજ રાજી થયા, લે જેટલી મારી હતી ને એટલી બધી કેરી બ્રહ્માનંદ સાહેબના લ્યો, બસ હવે હવે મહારાજ બરાબર, આમાંથી કોઈને ના લેવા દઉં છે ને. જો વાત વાતમાં કેવી રમૂજ હશે છે ને. પણ હું એ વાત કરતો હતો, એ જ્યારે 1976-78-75 એની સાલ આ ગુરુકુળ થતો ત્યારે આપણામાં છે જે રમૂજી વાતો આવે ને પછી ગઈઢિયા બધા બેઠા હોય આમે, અમુક તો ધક્કા ધોઈ થઈ જાય. આને કથા વાર્તા કહેવાય? મેં કીધું ભાઈ તમને ન ફાવે ના આવું હું, તમે ચાર પાંચ જણા છો, છોકરા 250-300 છોકરા. મેં કીધું હું તો એને તમારે આવું તો સવારે કથા વાર્તા થાય ને એ તમારા માટે છે, ત્યાં આવો ને તમારે નિષ્કુળાનંદ કાવ્યની જ વાતો થાય, એમાં કાંઈ ના આવે તમે તમારે. અને તોય પાછો એવો આગ્રહ કરનારા પાછી આવી વાતો કરો જ્ઞાનની ગંભીરની, તો એ તો હવની પહેલાં હોઈ જાય. હા એ પાછા હોઈ જાય કે તમે જે બોલો એ સાચું જ બોલો છો, વિશ્વાસ છે. અને અહીંયા મૂળ શું એને ખીજ શું કામ ચડ્યા? તમે સુવાનો ગયો ને એટલે, બીજું કઈ નહીં. આ હું હસવાનું આવતું હોય એટલે છોકરાઓ ખીલતા હોય એટલે આમાં કોઈને ઊંઘ હોય તો ઊંઘે. આમાં જોઈએ કોઈ કોઈ ભલે દાંત ન કાઢે એ કદાચ એની જન્મની પ્રકૃતિ હોય, પણ ઊંઘી તો ના જ શકે ને. એટલે ગઈડિયા બહુ ખીજાતા. પછી એકવાર છે ને, આ તો બધું જે જૂનું જૂનું બહુ મજા આવે એમાં. પછી જ્ઞાન સત્ર આવ્યો એટલે જ્ઞાન સત્રમાં પછી એટલે વક્તાઓ નક્કી કરે ને, ત્યારે કોઈ કીધું છે હરિસ્વરૂપ સ્વામીનું નામ લખો એમાં. ત્યાં બે ત્રણ ભાભલાઓ લાકડી પછાડીને કે એ હાલે નહીં, કથા વાર્તા જોઈ.
એટલે આવું બધું થતું. ભાઈ એ તો અમુકે તો પછી બહુ મોટા લેવલ સુધી ફરિયાદ કરી હતી હોત એ, કે આ તો બહુ દાંત કઢાવે છે, રામ કરાવે છે, તેમ કરાવે છે. પછી એમણે જેને લખ્યું હતું બધું કાગળો, એમણે કીધું પણ હવે છોકરા હાંચવા તે શું કરવું, આ છોકરાઓ કઈ બેહે અને એને આવી વાતું જોઈએ ભલે કર. એ પછી કોણ જાણે કોણ રાજી થઈ ગયું કાંઈ ખબર નહીં, પણ આપણું એવું હાલ્યું એવું હાલ્યું ને આરામ હારું હાલ્યું. પછી તો જે ના પાડતા હતા ને એ સૌની પહેલા ગોઠવાઈ જાય, જો બોલો એ કે ના હવે મજા આવે છે. એટલે દ્રષ્ટિભેદ છે ને, એટલે હશે હસાવે ને હશે હસી કાઢે, બહુ સારું. આમ બધી સભા બેઠી હોય ને થોડા ઘણા પાર્ષદો બધા બેઠા હોય, તે મહારાજ કે ક્યારેક જ્ઞાન વાર્તાનો અવકાશ હાવ કાઢી નાખે શ્રીજી મહારાજ, રમતે ચડી જાય. મુક્તાનંદ સ્વામી જેવા કઈ સંતો ના હોય એટલે મજા કરે. પછી મજા એટલે કેવી કેવી મજાઓ કરતા ભાઈ તમે, એ ખાલી આ બધા પ્રકરણો કેવા છે, એમ મનમાં તુકો ચડે એવી રમત કરે. દાદાના દરબારમાં માટલી ઉપર માટલી, એના ઉપર માટલી, એના ઉપર નાની માટલી મૂકી અને બધા આ બધા પાર્ષદો સાંખ્યો કે બધા હરિભક્તો એ બધાને ઠેકામણી દાર રમાવે. બોલો હવે આ ભગવાન હો, કોઈ જોવે તો શું કે આ માટલીઓ ઠેકાવે. પછી ઘણી વાર તો શું કરી, પોતે એકબીજાને બે બે ત્રણ જણા બેહારે આમ ચારે બાજુ, એના પગ ઉપર આનો પગ આમ મૂકે ને એમ 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 પગ, અને હવની ઉપર પોતે પગ મૂકે. અને પછી ઓલા કમળસિંહ શેઠલી આવે ને રામપરા ગામના, એનું બહુ જાડું શરીર, ગરડા આવ્યા પછી જાડું શરીર બહુ થઈ ગયું, કારણ કે ખાધે પીધે સુખી થઈ ગયા. એટલે ખાધે પીધે સુખી ખબર છે ને, હે એક જણા વેલો ઉઠે એના સસરાના ઘરની આજુબાજુ જઈને જાજરું બે ગયા. એટલે કોઈએ કીધું ભાઈ તું આમ આટલું બધું આગો જઈને પણ તારે સવારમાં ઉઠી ત્યાં તો કે સસરાને ખબર પડે ને જમાઈ ખાઈ પીધે સુખી છે. એટલે કમળસિંહ શેખ પછી આમ અદોદરું શરીર ને પાછું એ જમાને ધોતી પહેરતા ને બધા વાણિયા લોકો, લાંબી છેડાવાળી ધોતી ની, અને શેઠિયા લોકો વાણિયા લોકો આજે હજી ઘણા એવા ગામડાના શહેરમાં કોઈ અસલ શેઠિયા તમે જોયા હોય. આપણે રાજકોટમાં ઓલા ગીધુ બાપા આવતા તે આપણને એમ ખબર એમ લાગે ઘણા ધોતિયું વાહે રહી જાય અને મોર નીકળી જાય, અને ઢળડાતું જતું હોય આમ છેડો રાખ્યો હોય તોય કેટલું ઢળડાતું હોય, આપણને એમ થાય કે આના કરતા ચડ્ડી પહેરતા છું વાંધા, આટલું બધું લુગડું બગાડવો અને કેટલું બધું આમ જાજમ સાફ કરી જતા હોય એટલું આમ છેડો અરે રાખે. પણ એ આખી અદા હોય, અણીવાળી ટોપી હોય, આમ બંડી પહેરી હોય, બટન બધા ખુલ્લા હોય, આંગળીઓમાં સોનાની વીંટીઓ હોય, ગલગોટિયા જેવા ચહેરા હોય, દડીમલા જેવી ફાંદી હોય, અને ધોતિયું આમ લહરતું હોય ને આમ લહરતું હોય ને આમ લાગે એક તો શ્રેષ્ઠ તો લાગે, બાકી બીજું જે પણ આમ એ મૂર્તિ ભૂલાય નહીં. હવે આ કમળસિંહ શેઠ એવા અદોદરું મોટું બધું શરીર થઈ ગયું બધા, પછી મારે કહેલા કમળસિંહ તું ઠેક, હવે ઓલું હાથીનું મદન્યું એમાં એક પગે ખોઈટ આવી ગયો દોડે એમ કમળસિંહ લદડુક પદડુક લદડુક પદડુક 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 લદડુક પદડુક મશીનને હેન્ડલ મારે એમ દોડતા, જેવા ને આવે એવા તરત મારા સૌથી ઉપર પગ રાખ્યો એ તરત ઓલાના પગને ઠેબુ મારે ભૂ દઈને પડે કમળસિંહ છે, મોટા મોટા ધૂળ ગરાઈ જાય, લુગડા બુગડા એ બધું થઈ જાય, ગોથા ત્રણ ચાર ખાઈ જાય, અને પાછા બધા બૈરાઓને આમ રાખ્યો ઊભા બધા, એમાં એના ઘરવાળા હોય એના ઘરવાળાને એવી શરમ થાય એ ત્યાંથી રાખી નાખે શું પૂછવું શું પૂછવું ખાઈ બગાડ્યું તમે મને કેટલી શરમ આવે છે. કમળસિંહ છે ઘડી તેને સામે જોવે તો જોવે જ નહીં. મહારાજ કમળસિંહ પાછો હાલતી હાલો હાલો મહારાજ પાછો એવા દોટ મૂકે જેવો નજીક આવે મહારાજ એને પગની આટી મારે ગોથું કાંઈ પડી જાય કાઠી દરબારો બધા આવી આવી માટલી ઠેકામણી રમ. પછી તો કમળસિંહ છે થાકી ગયા ઘરે ગયા, ઘરવાળા પછી જે ઘરે લીધા છે એને કમળસિંહ છે હાવ ટાઢાથી સાંભળે બધું સાંભળી લીધું ને પછી કે જો આપણી પાસે એટલી મૂડી નથી કે બધા સંતો ભક્તોને આપણે રસોઈ દઈએ મહારાજને રાજી કરીએ, કે આ ગોથા ખાઈને મહારાજ રાજી થઈ જતા હોય તેનાથી બીજું કરવા જેવું શું છે. આપણે તો એને રાજી કરવા છે ને, મહારાજને રાજી કરવા છે, આ બધા ભક્તોને રાજી કરવા છે, આપણી પાસે કઈ મૂડી નથી કે આપણે આ બધાને રાજી કરી શકીએ. હવે બધા જો ને મને યાદ કરતા છે અત્યારે, અને બપોરે જેને રસોઈ દીધી એને કોઈ નહીં યાદ કરતું હોય કમળસિંહ વાત યાદ એ બધા જમી લીધું ત્યાં સુધી એને યાદ કર્યો છે, અત્યારે કોઈ યાદ નહીં, અત્યારે બધા મને યાદ કરતા છે હું કમળસિંહ ગોથા ખાઈ ગયો. હવે એ એટલે હું એના નામ ન લઈ શકું તો કાંઈ નહીં, હું સ્વામિનારાયણ સ્વામિનારાયણ ના કરું તો કાંઈ નહીં, પણ સ્વામિનારાયણ મારું નામ બોલે એટલે મારું કામ થઈ ગયું.
આવે આવા કમર છે, આવી રમવું છે એમ, એ મજા કરે. એમ બધા આ બધા દરબારો પાર્થોદન બધા બેઠા હોય, જોઈ લે કોઈ મુક્તાનંદ સ્વામી કોઈ નથી ને, પછી મહારાજ જમાવે. એ મૂળજી બ્રહ્મચારીને ઘણી વાર કે તમે વાતું કરો, પછી મૂળજી બ્રહ્મચારી કે ઓછા નો ઉતરે, એના સેવક હોય, અરે વાત કરે એટલે શું વાતું કરે, એવા દાંત કઢાવે. મહારાજ જયારે હશે ને બહુ, ત્યારે આખો ચહેરો લાલ થઈ જાય. આ આ ભાગ છે ને લાલ ટમેટા જેવું, આ ચહેરો લાલ થઈ જાય, આ લાલ થઈ જાય, નાકનું પહેરવું લાલ થઈ જાય, અને આ રૂમાલ હોય ને ચાર આઠ વડો હંકેલું હોય, મોઢા આડો રાખે, પણ દાંત કાઢે, દાંત કાઢે, દાંત કાઢે, ગોટો વળી જાય, એવા દાંત કાઢે. એ જોવાની આમ પિછરું ફૂટી જાય, આમ આંખીમાં આંસુડા પાણી આવી જાય, એટલા દાંત કાઢે. ઓછે ને એક તો ફાઇન પકડી રાખે, એવા દાંત કાઢતા તહી બહુ હશે, બહુ હશે. મૂળજી બ્રહ્મચારીની વાત નથી કરી, પણ એ ઘણી બધી રમતો બજાવે એકબીજાને, બોલો ઝઘડો કરાવે. હા ઓછી માયા નહીં, મૂળ હસે, હસાવે અને હસી કાઢે, બહુ લહેર કરો. એ બધા બેઠા છે એટલે આમ ખાસા માણસો બધા, એમ તો થોડા સંતો ખરા, મુક્તાનંદ સ્વામી વગેરે નહીં. તે મારા તકિયા નામ કરીને બેઠીને, સુરાબાપુ આજ તો તમે વાત કરો કંઈક. એટલે સુરાબાપુ ખોખારો મૂછે તાલ દઈ, ગળું ગળું ઘોખાર્યું. પછી સુરાબાપુ કે મહારાજ, હા બોલો. હું છે ને આજ તમને કાયમ આવે ને એવી તમારા માટે એક બહુ કિંમતી વાત કરવા માગું છું. સુરાબાપુ કે એ મહારાજ તમે યાદ રાખજો, કારણ કે અમે તમારી કથા વાર્તા બહુ યાદ રાખી. ભલે આમથી એ બધું થાય નહીં, પણ અમે યાદ રાખ્યું. એટલા માટે યાદ રાખ્યું ભાઈ, આપણાથી થઈ ન જવું જોઈએ, પણ અટાણ સુધી અમે તમારું બધું હાંભળું યાદ રાખ્યું. પણ આજ હું તમને એક તમારા માટે, તમારા કામની છો, એ તમારે ઉપયોગ આવશે એટલે ભૂલી જતા નહીં એવી કિંમતી વાત કહેવા માગું છું. બધી આખી સભા હજળ થઈ ગયા, સુરાબાપુ શું કહે છે આ, મહારાજે હરવા થઈ ગયા, બાપુ શું કહેવા માગે છે, એ તો અંતર્યામી છે, પણ આમ એવી લીલા ને બાપુ શું કહેવા માગતા છે. સુરાબાપુ કહેજો મહારાજ યાદ રાખશો, હા રાખી રાખી, તમારા કામની છો. હા મહારાજ કે મારા કામની, બસ હા, આ બીજા કોઈના કામની નથી, તમારી એકને જ કામની છે. એટલું મોણ નાખ્યું, એટલું મોણ નાખ્યું. હવે કયો બાપુ, બહુ મોણ નાખોમાં પછી ભાખરી ભાંગી જાય. જો મહારાજ તમારા માટે છે અને તમારા કામની છે, યાદ રાખજો, ભૂલજો માં. જો સાંભળો, અમારા અનુભવની વાત કહું છું. સુરાબાપુ કે મને છે ને જ્યારે જ્યારે બહુ અશાંતિ થાય ને, ક્યાંય ચેન પડે નહીં, અશાંતિ થઈ જાય ત્યારે હું તમને સંભાળું, એટલે મને એકદમ શાંતિ થઈ જાય. એમ મહારાજ તમને જયારે ઉદાસી આવે ને, ક્યાંય ગમે નહીં ને, ત્યારે મને યાદ કરજો. અને સુરાબાપુ ફાઇન ભૂલાવ્યો, આ ફાઇન ને યાદ કરજો, તમારી બધી જ ઉદાસી રહે અને તમને પરમ શાંતિ થઈ જશે. શું બધા હશા તેથી, અરે બાપુ કે તમે, હા હા સાચી વાત છે, તમે પ્રયોગ કરી જોજો મહારાજ ને, તમને તમ તરત શાંતિ થઈ જશે. બોલો, હું તમને યાદ કરું મને શાંતિ થઈ, તમારે મને યાદ કરો તમને શાંતિ થઈ જાય. તમે વિચાર તો કરો, આમ ભગવાનને સલાહ દેવી અને ભગવાનને ભગત એમ કે તમને મને યાદ કરજો ને તમને શાંતિ થઈ જાય, એટલે શું વાત છે. હવે એ એ ભગતે કેવા હશે, એમ ભગવાનને એમ કે તમે મને યાદ કરજો તમને શાંતિ થઈ જશે. લાગે હાલ જાડ જરા દરબાર, પણ આ ઠેબું મારે ને તો સ્વર્ગાધિક ધામને ગોથા ખવડાવી દે. આ એવા બધા દરબારો આમ લાગે આકંડકા કાઠી દરબારો છે, પણ એ ખાલી એના પગનું ઠેબું મારે ને તો આખા લોક ઊંધાવાળી દે. એવા એ સહજાનંદ સ્વામીના પ્રતાપ લાગે, એનો ઢાંકી નાખ્યો હોય ઐશ્વર્ય, એટલે નહીં તરીકે કોઈ તાકાત કેમ કે તમે મને સંભાળજો, કઈ કેમ જીભ કેમ ઉપડે, કોઈ સાધુએ નથી કીધું તમને અશાંતિ થાય મને સંભાળજો, ગુરુ રામાનંદજી એમ નથી કીધું તમને તકલીફ પડે મને સંભાળજો, હે. અને આ સુરાબાપુ કહે લ્યો, તમને જયારે કઈ અશાંતિ થાય ને ત્યારે તમે મને સંભાળજો, તમને શાંતિ થઈ જાય શકે. હવે મહારાજ આમ સૂતા હોય, કોઈને ગામડે ગયા હોય, સગવડતા વચ્ચે હોય, એક રૂમ હોય, સુરાબાપુને મહારાજ વગર હાલે નહીં, મહારાજને સુરાબાપુ વગર હાલે નહીં. મહારાજ કે સુરાબાપુ તમે ક્યાં ખુશ્યો, મહારાજ ક્યાં હોય ભાઈ, તમારો ખાટલો ક્યાં છે, તો મહારાજ મહારાજ અહીં છે, તો ભાઈ હું અહીં છેટો હોઈ રહીશ. હવે મહારાજ ખાટલા ઉપર સૂતા હોય અને સુરાબાપુ હેઠે સૂતા હોય, તો હેઠેથી ખાટલાની ઈ આવે ને ત્યાં સુધી સુરા ખાચેલું પેટ આવે, કેવા હોય છે જાડા, વિચાર કરો. તો ઢોલિયા બરોબર આવે, ગોળ ટક્કર જેવી ફાઇન, આમ તમને કલ્પનામાં આવે છે ને. અને પછી આ જોવે, પછી મહારાજ કે હકણા રે, પછી મહારાજ ત્યાં બેઠા બેઠા થઈ, ત્યાં સુરાબાપુ કે શું છે ભણે. અને સેજે બપોર ઉનાળાનો ટાઈમ હોય એટલે સેજે આમ ઓલો દરબાર ઓલો કેડિયું બેડિયું આગું થઈ ગયું, હવે એવડું શરીર હોય એ પ્રમાણે ડૂંટી એવડી હોય ને, સેજે નાનો મોટો ડેડકું રાહત રહી જાય એવો મોટો ડૂંટો તો હોય જ. એ મહારાજ આમ જોઈ ગયા,
એટલે મહારાજ ત્યાં બેઠા સુરા ખાતે કે ભણ્યા શું વિચાર છે, કાંઈ નહીં તમે ઉતાર્યો. હા તો હું તો હું હુતા પછી ઊભો ક્યાં થઈ શકું છું. પછી મહારાજે છે ને આ પેની લઈ જમણા પગની, એ સુરા બાપુના ડૂંટી ઉપર મૂકીને બરાબર દબાવી, એટલે આ પેની ફિટ થઈ ગઈ એમાં. એના ઉપર આમ તમે કલ્પના આવે છે ને મગજ, આમ ડૂટી રાખી અને પછી આમ રાખે. પછી મહારાજ કહે સુરા બાપુ કીર્તન બોલો, કીર્તન બોલો હારો. અને સુરા બાજુ પછી બાપુ ઉભા ઉપાડે તારો એ જે બોલવા જાય મહારાજ પેની દબાવે અને એવો ગડકડિયો ઉપડે તે ઓલા હુઈ ગયા ત્યાં જાગી જાગી નાખ્યા એ કે આ કયું પ્રાણી અંદર ગરી ગયું છે. જ્યાં જોવે ત્યાં તા બે જણાનો ખેલાને શબ્દ બોલવા જાય ને પેની દબાવે લાખો અવાજ છે ને કચડાઈ જાય. ભારે મજા કરે. એક વાર તો એવી કરીને રમૂજ એ કઈક કઈક ગતકડું ખોલી જ કાઢે. તમે જો આમ હજી આપણે તો હું થોડા ઘણા ચરિત્રો જોયા ને, પણ તમે જો ખૂટે હાવ ગંભીર હતા ને કેવા રમૂજ કરે. તમે જો કેવી રમૂજ કરે. એ પીપળાવા આવ્યા ત્યાં જાડી જંગલ જેવું હતું અને રાતનો ભાગ. એટલે મહારાજ કે અમે બધા પાર્ષદો છો, બધી સગવડતાઓ સાથે હોય, આ છે તે છે, અહીં ધ્યાન રાખવું પડે, ચોર ચકાર આવી જાય. પણ અમે તો છે ને ગાડીમાં બેઠા, આ બધું બેઠા એટલે અમને કોઈ થાક નથી. તમે પગે હાલ્યા છો બધા. મહારાજ કે હાઉ બધા હોઈ જાઓ, અમે જાગશું, ચોકી કરશું, આજે અમે ચોકી કરશું અને તમારો કોઈ માલ સામાન લેવા નહીં દે કોઈને. હા તમે તમારે તમે હોઈ જાઓ. કેવી વાત, તમે હોઈ જાઓ થાક્યા છો. અમે તો બળદ ગાડામાં બેઠા હોય, ઘોડા ગાડીમાં બેઠા હોય, અમને થાક નથી. તમે પગે હાલ્યા છો, હોઈ જાઓ, તમારી ચોકી હું કરીશ. આમ જ્યાં જે વાત ચાલે છે ત્યાં પાલેસથી કનકો પગી આવ્યા. કનકો પગી મહારાજ કે લ્યો આ આ પરદેશનો જાણીતો માણસ આવી ગયો, હવે આપણે કોઈ જાગવાની જરૂર નથી. ત્યાં કનકો પગે ખોખારો મીંડા ખાવા, બહુ શરીરના મજબૂત, આજુબાજુ ફે ફાટી એના નામને, એનું નામ લે ને તોય લોકો લૂંટતા હોય ને મૂકીને વ્યા જાય, એવો જબરો માણસ. પણ હરિભગત થઈ ગયેલો પણ નામ થોડું જાય. એ પગી આવ્યા ને મહારાજ કે હવે કનકા પગી શું કરશો. મારા હું ચોકી કરીશ. મહારાજ પણ જોઈજો. હા અરે મહારાજ જોવાનું શું હોય, હું મારું તીર છે ને ખાલી ક્યાંય ખોસી દઉં આમ જમીનમાં, અને કોઈ લૂંટારો આવે અને જો મારી તીર કે તલવાર જોવે ને તોય કોઈને ના લૂંટે. મારી તલવાર બાજુમાં પડી હોય ને કોઈ અડે નહીં, માલ સામાન કોઈ નો અડે જ નહીં. તનકા કનકા પગીની તલવાર પડી શકે. અરે મારા તલવારની ક્યાં વાત, ખાલી મ્યાન પીડ્યું હોય ને તો ઓળખી જાય કનકા પગીનું મ્યાન છે તલવારનું. કોઈ સામાન ના લે તમે તમારે. મહારાજ કે પણ તો જાગતો રહેજે તું. મહારાજ જાગતો એટલે જાગતો, હું પગી લોકો અમે અમને ચોકી સોંપે પછી જેણે સોંપી હોય એને નિશ્ચિંત રહેવાનું. અમને ભણે ઊંઘ આવે નહીં અને ચોકી કરવાનું કામ સોંપે તે તો આવે જ નહીં, અમને આવું બહુ ભાવે. અને મહારાજ તમે તમારે તમે શાંતિથી સુઈ જાઓ. હવે બધા હરિભક્તો પાર્ષદો નિરાતે હોઈ જાઓ. આપણા આખા પંથકમાં કનકા પગીનો કોઈ વાળ ન અડી શકે એવું મારું નામ, એવું મારું કામ, એવી મારી ઢાક. મહારાજ કે વાહ કનકા કનકા પગી વાહ, હોઈ જાઓ. એલા મહારાજ હોઈ ગયા. અર્ધિક્રત થઈ એટલે ઊભા થયા. બીજું કાંઈ કર્યું નહીં, કનકા પગીની ભેટમાંથી આખી તલવાર જ લઈ લીધી. મારું જ્ઞાન કોઈ અડી શકે નહીં, મારી તલવારને કોઈ અડી શકે નહીં. બોલો એને તલખો પગી જોલે ચડી ગયેલા, ગોલું પાકી ગયેલું જાડવાને થડે. જ્ઞાન હોતી તલવાર ખેંચી લીધી મારે, લઈ પોતાને ઓશીકે મૂકી લુગડું બુગડું ઢાંકી અને મારા સુઈ ગયા. એ ચારક વાગ્યા પહેલાં પછી કનકો પગી જાગ્યા. જાગ્યા તો તલવારને જ્ઞાન બે નહીં, મોટી મોટી બડાઈશ મારી અને આખો ઉપાડી ગયો ઠામુકું. એટલે એને તો એવું થઈ ગયું, પણ એને થઈ ગયું કે કોઈ ન હોય, આ બાપો જ હોય, મારી પાસે કોઈ આવે જ નહીં. આ ત્રણ વાર બાપો બોલ્યા હતા જાગતો રહીજે જાગતો રહીજે, આ કામ જ એના હોય છે. એટલે હજી બધા હુતાતા નહીં એટલે ધીમે પગે આવીને મહારાજના મહારાજ પાસે આવે. મહારાજ એવા નસકોરા બોલાવે, જાણી જાણીને કોઈ દી નસકોરા નહીં બોલાવ્યા હોય એવા નસકોરા બોલાવે. કનકો પગે ને જગાડીને કે ખોટા ડોળકરોમાં મારી તલવાર લાવો, તો જાગે નહીં. કનકો પગે કે ડોળકરોમાં, એટલે મહારાજ જાગ્યા. કેવી ઘાટી ઊંઘ હતી ને તેમજ જગ્યા, કાંઈ ઘાટી ઊંઘ નથી. ખોટા નસકોરા બોલાવો છો, આ મારી આબરૂનો સવાલ છે. આ હવારે બધા ઉઠશે ને મારી તલવાર નહીં હોય તો મારી આખા પંથકમાંથી નાક કપાઈ જાય છે. ભાઈ સાહેબ પગે પડું છું, તમે મારી તલવાર દઈ દો. તમે મહારાજ તો હું ક્યાં લઈ, હું તો હોઈ ગયો તો નહીં, કોઈ લઈ શકે નહીં. કનકા પગી પણ મારે ત્યાં હજી આટલો બધો વટ, હા વટ, તમે ભગવાન છો તે તમે આખા બ્રહ્માંડના નાડી પ્રાણ હંકેલી હકો, તમે મને હુડાવી દીધી, હું નવી નવાઈ છે.
બાકી મને હજી સુધી કોઈ ઊંઘ નથી આવી રાતે. આમ ચોકીમાં રાખ્યો હોય અને અમે જો સુઈ જાય તમારે પગીપણા ને કલંક લાગે અને આજ મને ઊંઘ આવી, મતલબ કે તમારી માયા છે આ. તમે બ્રહ્માંડના જીવોને બધાને હુડાવીને ગોથા મારા દો, મારા જેવા કનકા પગીને શું માયા આવે લપેટમાં ના લે. આ તમે ઊંઘ મોકલી તે આવીને તમે ઠબુડી ગયા છો, ચલવા દો. મહારાજ કે પણ તું તમને ગળે ગળે પડવાની વાત નથી, એમ કે આંખમાં પાણી આવી જાય. મહારાજ હા સાચું કહું છું, આ બધા જાગી જશે ને તો મને આખી જિંદગી મેણા મારશે, પછી મારે જીવું ભારે પડશે ને મારે કોઈ તળાવમાં ડૂબી મરવું પડશે. મારે કે એવું તો હા એવું જ તો અમારે આબરૂનો સ્વભાવ છે. તો મહારાજ ઓછી ગઈ કાઢી એટલે હાલે આ તો તું બહુ બડાઈ મારતો હતો ને એટલે આવું કર્યું. હા અહંકાર ન કરો મહારાજ કે આવું રમૂજ જોઈએ ને રાતે એને હુજે કેવું. આપણે ધીર ગંભીર કહ્યા પણ જો કેવી રમૂજો કરે છે આમ, તમે છે ને જમાવટ કરે છે ને એનાથી મજા નહીં. હાલ તમને આમ બહુ વિપરીત સ્વભાવથી વિપરીત લાગશે એવું કરે. મારે ગંગામાં આવેલા જેતલપુરથી હવે એ તો બહુ સરસ રસોઈ બનાવે ને, એના જેવી રસોઈ નહીં કોઈ, અને બહુ પ્રેમથી ભાવથી એવી સરસ ગરમ ગરમ કેવી માથે સગડી રાખે ને ગરમ ગરમ સંઘમાં ચાલે અને ગરમ ગરમ દાળ ભાત મહારાજને જમાડે બધું એવું એની આવો મા દીકરાનો ભાવ. પણ આ દિવ્ય પ્રેમ આજ સુધીમાં કોઈ આવી માં થઈ હશે કે જેના છોકરા માટે માથે સગડી લઈને ગરમ ગરમ ભોજન આપતી હોય એવી કંઈ માં થઈ છે? એ તો આ સહજાનંદ સ્વામીને એ ગંગામાં હાચવતા માથે સગડી સળગતી, એમાં ભાત ને દાળ ને બધું હોય ગરમ, જ્યાં મહારાજ કે મારે જમવું છે ગરમ ગરમ દાળ ભાત, અને ગંગામાં દાળ ભાત વખણાતા. હવે કોણ જાણે કેવો છુમકારો મારતા હશે દાળમાં. વઘારમાં જ છે ને દાળ, દાળ તો ચડી ગયા પછી સરખી જ છે પણ વઘાર ને મસાલો અમુકનો વઘાર હોય તો એવું આમ એક ગ્રસ થઈ જાય ને તમારે કેવી આમ તમારે દાળ. અને અમુક વઘાર કરે પાણી તેલ ને ઓલા વઘારિયા મરચાં એ બધા હોડકા તરતા એમ તરતું હોય, અને જેવો તમે ડંકો નાખો સુનામી આવે, બધું તળિયેથી ઉખડે બધું કોકમ. આપણને એમ થાય કે બધો કચરો કાંઠે આવ્યો છે શું, અને જો તમે સબડકો લીધો તો બ્રહ્મરંધ્રમાં મસાલો ચડી જાય. એ દાળને પીવાય નહીં એટલે રોટલી ને ભાત બધું ચોળીને પછી ખાઈ જવાય, એવા વઘાર હોય અમુકના. અને ખબર નહીં હોય એવા ભાગશાળી કોઈક એવા ઘરના ને એવા ઘરવાળા ભટકાણા હોય છે કે આખી જિંદગી આવું જ ખાવું પડે. પછી એવા અહીંયા અમને ખબર પડી જાય, અહીંયા અમે જયારે જમાડીએ ને ત્યારે અમે દાળ ને શાક ને પીસી દાળ ને અડે ને શાક ને અડે, આહા અમને ખબર પડે ઘરે ઠેકાણું પડતું નથી. અને જેને ઘરે હારામ હારું ખાધું હોય જમ્યા હોય એ ગમે ઉત્યો એમ કે ના આવું તો આપણે ત્યાં હોય જ છે, થોડો આ મંદિરનો પ્રભાવ છે સંતોના હાથનું છે થોડું આમ સ્વાદ મીઠું લાગે, પણ ઓલો તો જાણે જન્મથી ભાડ્યું ન હોય એવું થાય ખબર પડી જાય કે આને ધન્યવાદ છે કહેવાય ત્યારે જિંદગી કાઢી. એટલે ગંગામાં આવેલા ગરડા એ આગા પાછા હશે ગંગામાં જોઈજો હાવ હાવ કેવી મારા વિપરીત લીલા કરે છે. જીવ બન પાસે દોડીને ગયા બાબા હા, એટલે ગંગામાં આવી છે જેતલપુર છે, એને રસોઈ બહુ સારી આવડે છે તેને અભિમાન આવી ગયું છે, એને એમ છે મારા જેવી કંઈ રસોઈ આવડે જ નહીં. એટલે જેને તેને છે ને સલાહ બહુ મંડી છે દેવા હમણાં છે, એ જોજો ને અહીંયા આવશે તમારી પાસે અહીં તમને કહે છે કામ કરો ને તેમ કરો ને, એ એનું માનવું નહીં. આપણે માનીએ એટલે એનો અહંકાર વધતો જાય છે એટલે સલાહ દેવાની ટેવ પડી ગઈ છે હવે, એટલે તમે સાવધાન રહેવું. અને આવી રીતે કોઈ બહુ સલાહ દે અને અહંકાર વધી જાય એમને ગમે નહીં આવી રીતે કહી જીવવાને નવી આવી ગયા. ત્યાં ગંગામાં મહારાજની પાસે દર્શને આવ્યા, ત્યાં તો મહારાજ સાવ ઢીલા થઈ ગયા. ત્યાં ગંગામાં કેમ બાપા કેમ મહારાજ ઢીલા પડી ગયા, બાપ દીકરા કેમ ઢીલા, તો કે શું કરીએ કાંઈ કાયમી જેતલપુર તો રહેવાય નહીં, તે આ જીવુબા ને લાડુબા ને બધી રસોઈ બનાવે પણ કોક દીક મોળી હોય ને કોક દીક કાચી હોય ને કોક દીક હરખું હોય ને કોક દી મસાલો હરખો ન હોય ને કોક દી રોટલો જાડો ને કોક દી રોટલો કાચો ને કોક દી રોટલો નાનો ને કોક દી રોટલો મોટો ને ભાત હરખો ચડ્યો કોઈ દી ખીચડી હરકી ચડી કાંઈ કંઈ નહીં, પાછું કોઈને કહેવાય નહીં કે તો માને નહીં. બેને વિપરીત ભરાયું એટલે છે ને તમે આ જાઓ અને મારે બહુ કહેવાય નહીં, પાછું બેને એમ કહી દીધેલું તમે મારું નામ દેતા નહીં હો મેં કીધું છે એ પાછું પાક્કું કરે. અને તમે જીવબાને કારણ કે હું જો કહું તો જીવબાને ખોટું લાગી જાય, અને જીવબાને એમ કીધેલું હું ગંગામાન કહું તો ગંગામાન ખોટું લાગી જાય. એટલે તમે જીવબાને શીખવાડો કે રોટલો આમ થાય થોડું શાક આમ થોડું ધ્યાન દે, આપણે મહારાજને જમાડવા છે તો વ્યવસ્થિત કરવું એમ તમે કહો મારાથી ન કહેવાય. અરે હમણાં જાઉં કે ગંગામાં તો ભોળા પાછા એ ત્યાં ગયા ત્યાં રસોડું ચાલુ જ હતું, સેવક સેવિકાઓ બહેનો હતા જીવબા રસોઈ બનાવતા હતા ગંગામાં, તો મહારાજે ચાવી ભરાવી પછી રી ન્યા જઈને બેઠા બા જય સ્વામિનારાયણ હા આવો બેહો બેહે હું બેહવાની વાતો કરો બેહે ગૈરાવનો સ્વભાવ શરૂ જ કર્યો. શું કરો રોટલા આમ રોટલા કરે અહીં લાવો કાથળ. જીવુભાઈ કે ભાઈ મારે તો કંઈ તો ગયા હતા એને બહુ હમણાં થઈ ગયું છે એવું. જીવુભાઈ આગળ આવો
શીખવાડવા વાળા બેડા નથી. અરે હું શીખવાડવાનો, હરખો રોટલો તો થાવ, આ તો આવડે છે અમને, પણ મારે તમને મહારાજા માટે રોટલો તમને નહીં આવડતો હોય એ તમારો ડાપણ જેતલપુરમાં રાખજો. તો બોલે શાકનું તપેલું મીડા ફૂંફળવા, ક્યાં ત્યાં શું આઈડિયા, ના મારે જોવું પડે ફોડવા બરાબર કર્યા વઘાર બરાબર, એ અમારે જે થાય અમારા અમારા ઘરમાં તમારે માથાપીટ ન કરવી, ના મારે કરવી પડે. જો રોટલો બોલોમાં ત્યારે એને કાથરોટ ખેંચી, ત્યાં જીવું ભાઈ કામ કાથરોટ ખેંચી, એ ખેંચા ખેંચી થઈ તો એટલે બૈરાઓ સેવક હોય સાંખ્યો કે મૂકે ગંગામાંની ટીંગાટોળી કરી, હા ને ધરડે ગંગામાં કે હું જાઉં નહીં, કારણ કે મનમાં મહારાજે પાવર ચડાવી દીધેલો તો ગમે તેમ થાય ને શીખવાડજો જ. અને જીવબાને એમ ચડાવેલું કે ગમે એમ કે માનતા જ નહીં, અને ગંગામાં આમ જોર કરે, જીવબાન બધા સેવકો આમ જોર કરે, અને દે ધમાધમી હોવા બધી ચારે બાજુ, ઓલા રડિયા રમણ થાય, ઓલા વાસણ પછડાય, કાથરો ઠેબે ચડે, શાક ઠેબે ચડે, વેલણ ઠેબે ચડે, તાવી તાવ ઉડે, પણ એકબીજા એકબીજા કોઈ કોઈ મૂકે જ નહીં, બાણા પાસે ઉભા ઉભા સાંભળે. અને એવો કકડાટ થઈ ગયો, પછી બૈરાઓ છે ને બહુ ખીજાઈ જાય ને એટલે રોવા માંડે, ખબર છે, બહુ ઓલું થાય ને એટલે પછી રોવા માંડે, આહુડા માંડે, આવે હોટ લાંબા ટૂંકા માંડે, તો જીવબાન ઓલું થાય એટલે ગંગામાં ચડે થાય, અમે તો મહારાજ માટે કહી છે, અમારે કહ્યું થોડુંક ક્યાં મહારાજ નથી બાજુમાં નીકળે, એ રેવા દે રેવા દે રેવા દે રેવા દે, આ તો મેં જરાક મારી નારદ વિદ્યા અજમાવી, કઈ ખબર પડી કે આ તો બધા આમના કામમાં છે, હસે હસાવે હસી કાઢે, હસી કાઢે કેવા આણંદમાં અપમાન થતા હોય, જુનાગઢમાં અપમાન થતા હોય, અરે નિષ્કુળાનંદ સ્વામી સાધુ થઈ ગયા, તેનો હાળો હતો ને સાળો, એ કઈક ફરેણી બાજુ ભેળો થઈ ગયો હતો જેતપુર કે બાજુ, જેમ તેમ બોલવા માંડ્યો મહારાજને, આવા નવા સાધુ કરી મૂક્યા, નામ કરીને કોઈને ઘર રખડાવી દીધા, ફલાણ રખડાવી દીધું, નાચ કાઢે બેઠા બેઠા, જો ઘણી બધી વાતો હોય ને, પણ હસે હસી કાઢે અને હસાવે હસે હસાવે ને હસી કાઢે. હાસ્યના છ પ્રકારો છે, સ્મિત, મંદ હાસ્ય, હાસ્ય, પ્રહાસ્ય, અતિહાસ્ય અને અટ્ટહાસ્ય. આ છ હાસ્યના પ્રકારો છે. સ્મિત, એ સ્મિતમાં શું છે, હોઠ ખુલે નહીં, દાંત જરા પણ દેખાય નહીં, સેજ હોઠ ખેંચાય અને ગાલ ખેંચાય, એ સ્મિત. બસ હોઠ બંધ હોય અને મરકે એને સ્મિત કહે. મંદ હાસ્યમાં સેજ હોઠ ખુલે, દાંત દેખાય ન પણ દેખાય, એ મંદ હાસ્ય છે. આ કરે છે સ્મિત છે, આ કરે છે મંદ હાસ્ય છે. અને હાસ્ય, હાસ્યમાં અવાજ આવે, દાંત દેખાય, મોઢું ખીલી જાય, ચહેરો આમ તરત તરડાઈને થઈ જાય પેલો, એ હાસ્ય કહેવાય. એક જણા ને એની પત્ની કહે, આ જો મુમતાજ મરી ગઈ તો શાહજહાં તાજમહાલ બંધાયું, તે હું મરી જાઉં તો મારી પાછળ તમે, તો પેલો કે હું તાજમહાલ જ બંધાવવાનો છું, મેં તો જમીન રાખી લીધી છું, ડિઝાઇન કરી નાખ્યું, હવે તું જ મોઢું કરશ. આ જે તમે હસ્યા ને એ હાસ્ય, આ તમે જે મારે નમૂનો બતાવો હતો તમને, આ જો દાંત દેખાઈ ગયા, મોઢું ખીલી ગયો, અવાજ આવી ગયો ને આટલો અવાજ, એને હાસ્ય કહેવાય. હવે પ્રહાસ્ય, હવે તમે કેટલું કરો છો એ તમારા ઉપર આધાર છે, પણ નમૂનો આપવો પડે ને. નથુભા દરબાર જ્યોતિષી મહારાજ પાસે ગયા, જ્યોતિષી મહારાજને જન્મકુંડલી હોય ને, એટલે આમ દોરેલી બુકમાં આવું હોય ને, બધા ગ્રહ દશાઓ દોર્યા હોય, 12 ભુવન બનાવ્યા હોય, અને ચંદ્ર કયા ભુવનમાં છે અને કેવામાં, એવું બધું લખ્યું હોય છે ને, ખબર છે ને, જન્મપત્રિકા. એ બુક આપી જ્યોતિષી મહારાજને, પગે લાગ્યા નથુભા દરબાર, કે જ્યોતિષ જુઓ આપણા. અને જ્યોતિષી મહારાજે આમ જોઈને કે, તમારું નામ નથુભા છે? જી મહારાજ. તમારા ઘરનાનું નામ દિવાળી બા છે? અરે મહારાજ, શું તમારી વિદ્યા? હા. તમારા પિતાશ્રીનું નામ હનુભા બાપા? અરે વાહ. તમારા માતાનું નામ સાગરબા? અરે વાહ વાહ. શું જ્યોતિષી મહારાજ, તમારી વિદ્યા કેવું પડે. તમારે 5 દીકરા છે? અરે શું વાત કરો, તમે તો અંતર્યામી. હા, 5 દીકરા છે, 5ના નામ હું જાણું છું પણ કેવું નથી, લાંબુ થાય. 3 દીકરી છે? અરે જ્યોતિષી મહારાજ, હું તો આજ ખરે ઠેકાણે આવ્યો હો, અંતર્યામી એટલે ખરા અંતર્યામી, જન્મ કુંડલીમાંથી તમે આ બધું. હા, 5 દીકરા, 3 દીકરી,
અનુભા બાપુજીનું નામ, સાગરબા બાનું નામ, કરનાનું નામ દિવાળીબા, તમારું નામ નથુબા, પાંચ દીકરા, ત્રણ દીકરી, ત્રણ દીકરીમાં વીરુબા, નીરુબા અને લીલબા, આ ત્રણ તમારા દીકરીના. અરે વાહ જ્યોતિષી મહારાજ, તમે તો ગજબ કરી નાખ્યો. આવા અંતરિયામી, અરે વાહ, તમે જુઓ એમાં તમારી મોટી બે દીકરીને એક એક દીકરો છે. અરે વાહ મહારાજ વાહ, શું તમે તો થઈ થવાની જાણો, જાણીએ જાણીએ એને એક એક દીકરો છે. કુલ મળીને તમારા પરિવારમાં 14 જણાનો પરિવાર છે. અરે મહારાજ, તમે તો અંતર્યામી, ભગવાન જેવું સામર્થ્ય. ગોર મહારાજે ચોપડી લઈને ખોળામાં નાખીને કે ભગવાન જેવા સામર્થ્યની વાત જવા દો, બીજી વાર આવો ત્યારે જન્મ પત્રિકા લઈને આવજો, રાશન કાર્ડ લઈને ન આવજો. આને શું કહેવાય, પ્રહાસ્ય. અતિ હાસ્યની એક વાત છે, પણ મારે નથી કહેવી, ન કહેવાય, કારણ કે ડોક્ટર ને લગતી છે. આમાં ડોક્ટર ઉભો થઈ મને મારે ના, આ સામે ડોક્ટર બેઠો, આ ડોક્ટર સામે બેઠો એ મને મને મારે. એ અદભુત, તમારે અતિહાસ્ય, અતિહાસ્ય કોને કહેવાય? તમારે બંધ કરવું હોય તો બંધ થાય જ નહીં. એ વળી વળીને હાથ દાંત આવે, વળી વળીને દાંત આવે, તમને સાંભળતા સાંભળતા દાંત આવે, વસ્તુ જોવાનું દાંત આવે, કાંઈક જોવાનું દાંત આવે. અને રોકવું હોય તો આપણે ઘણી વાર નથી, કોઈ સભા હોય અને એમાં આપણી બાજુમાં કોઈ બેઠો હોય, મારે આવા અનુભવ થયા હોય છે, એમાં કંઈક કોઈ કોમિક કર્યું હોય કે પછી આપણે હસવું આવી જાય, પછી આવા રહી જ નહીં, ગમે એટલા ડૂચા ભરાવો ને, આમ તો આમ તો રહી જ નહીં. પછી આપણને એક બાજુ આ બધાની શરમ આવે, એક બાજુ એવું થાય ને પાછું એવી દ કે ચડાય કે ચડાય થાય, વયું જવું પડે આપણે. અરે વર્ષો પહેલા આપણે ક્યાં આવું, ઉમૈયા કેમ્પસ જેવું કઈ પેલું આઠડા જેવું મકાન છે ને, આ બાજુ કઈક હતું, આ બાજુ કઈક સોલા બાજુ કઈક, તે ત્યાં આપણી આ અષાઢી બીજની કેવી કઈ કે સત્સંગ મંડળના યુવા મંડળ કે એવું કઈક સભા રાખી દઈ, બાલ સ્વામી માધવપુરી સ્વામી બધા 400 જણા બધા, આપણે આ બધા હરિભાઈ બધા, તમે બધા એવા કાર્યકર્તા હતા, અને પ્રકાશ ગજ્જર એટલે લેખક લખતા, એને પ્રવચન માટે બોલાવેલા. હવે પ્રકાશ ગજ્જર વાત કરે, મારી બાજુમાં માધવજી બેઠેલા, હવે એ કંઈક પ્રકૃતિ ઉપર વાત કરતા હતા, અને પેલા જાદવ બાબા મોજડીવાળાને તે બધી વાતો આવે છે, જાણો છો ને તમે, સાંભળા હોય તો. એ મોજડીનો એક લીટી માધવજીને કંઈક યાદ આવી ગઈ, એમાં બાબો કંઈક બોલે છે, ઘરમાં ખીજાણ હોય ને ત્યારે એ બાબો, મારી પ્રગતિને તને ખબર નથી, રોટલાનું મોડું થયું છે, ઢીંઢા ભાંગી નાખે છે, એ બાબો બોલે ખીજાય તે. આ પ્રકાશ ગજર પ્રકૃતિની વાત કરે, અને માધવજીવાને પેલો જાદવ બાબો યાદ કર્યો, મારી બાજુ બેઠેલા, મને પાછું એ જ બોલું કોમિક તાજું સાંભળેલું, ત્યારે જમાને હજી નવો નવો હતો જાદવ બાબો, અને મારા કાનમાં મને કે બોલો જાદવ બાબો, એ કે શું પ્રકૃતિ, મારે રોટલાનું મોડું થયું છે, મારી પ્રકૃતિને તમને ખબર નથી, રોટલાનું મોડું થયું છે તો ઢીંડું ભાંગી જવું છે. અને હારા પછી અમને બેને એવા દાંત આવે, પેલી જ લાઈનમાં બેઠેલા, આ બધા અમારી સામે જ હોય, અને અમને આવડો જાદવ બાબો હરીમાં આવ્યો. અતિહાસ્ય કહેવાય, રોકો તો પછી રોકાય જ નહીં, રોકાય જ નહીં, આમાં છેટે બેને ઊભું થઈ જવું પડ્યું. અમે બે બાથરૂમ બાજુ કે ત્યાં ગોથા ખાઈ બધો. અતિહાસ્ય, અને છેલ્લે છે અટહાસ્ય, એ પેલા તમારા ફિલ્મમાં એમાં એ અટહાસ્ય, એમાં અભિમાન હોય, અહમ હોય, અહંકાર હોય, આ બધા 6 પ્રકારના હાસ્યો છે. અવાંતર હાસ્યોમાં ખંધુ હાસ્ય, એ જાણવા જેવું છે, ખંધુ હાસ્ય, લુચ્ચું હાસ્ય, માર્મિક હાસ્ય, ભેદી હાસ્ય, પ્રીત હાસ્ય, હે આ બધા હાસ્યના જુદા જુદા બધા પ્રકારો છે. હાસ્ય, ખંધુ, લૂચું આ બધા છે ને પ્રકારો, એ જો ઓળખતા આવડે તો માણસ હસે ને એના ઉપરથી ખબર પડી જાય કે આ માણસ કેવો છે. એ આપણે આ મંદિરનો આ કેસ ને બધું હાલતું ને, તો એક વકીલ આવતા, એ હસે ને ત્યારે આપણે ખબર પડી જાય આ લૂચો છે. હવે આનો અર્થ શું કરવો? શાસ્ત્રીજી મહારાજ એને વાત સમજાવે કે આનું આમ ચા, મેં કીધું આનંદ મારવો જોઈએ, આનો અર્થ શું કરવો? લૂચો, તમારી ફી ખાઈ જાય કામ ન કરે. ખરેખર આ બધા હાસ્યના પ્રકારો છે, જો આપણને ઓળખતા આવડે તો ખબર પડી જાય કે આમાં લૂચો છે, ખંધુ છે. નિર્દોષ બાળક જેવો હાસ્ય હોય તેના પેટમાં પાપ ન હોય, જે હોય બોલ નાખે, જે હોય જ નાખે, પણ અમુક બહુ ભેદી હોય, ભેદી હાસ્ય હોય, આપણને ફસાવી દેવાના હોય અને હસે ને એ ભેદી હાસ્ય. આપણી આગળ બીજું દેખાડે ને રમત બીજી હોય, શું
હશે. જ્યારે જીસસને જુડાસે પકડવા માટે એના હાથનું ચુંબન કર્યું ત્યારે હસતા હસતા જ ગયો હતો, પણ એનો હાસ્યમાં ભેદ હતો ને, એ ભેદી હાસ્ય છે. એટલે આ બધા હાસ્યના પ્રકારો છે, પણ એમાં સારામાં સારા સ્મિત અને મંદ હાસ્ય. તો શ્રીજી મહારાજના મુખકમળ ઉપર બે હાસ્ય કાયમ રમતા રહેતા, સ્મિત અને મંદહાસ. મંદહાસ રુચિરા નામ, મંદહાસ રુચિર, રુચિર એટલે સુંદર, આનંદ એટલે મુખ, રુચિરા નામ ભજો. મુખકમળ, અમુજલ કમળ, મુખકમળ ઉપર, જેના મુખકમળ ઉપર સદૈવ મંદ હાસ્ય સ્ફરતું રહે છે એવા વર્ણિ વેશધારી સહજાનંદ સ્વામીને હું ધ્યાન કરું છું, વંદન કરું છું. આવું સરસ બસ સ્મિત અને મંદ હાસ્ય. તો એ મંદ હાસ્ય મહારાજના મુખકમળ ફરકતું હોય એ કેવું મીઠું લાગે, મધુર મધુર હસવું જોઈને. પ્રેમાનંદ સ્વામી લખે છે, મધુર મધુર હસવું જોઈ મને વાધે પ્રેમ અપાર, કે જોઈને જીવું છું, જોઈને જીવું છું. એ જોઈ જોઈને જ પ્રેમાનંદ સાહેબ, હું દાળ શાક બાર રોટલાથી નથી જીવતો. તો તમારું મંદ હાસ, મધુર મધુર હાસ, મધુર મધુર હસવું, સાવ ગુજરાતી સિમ્પલ લેંગ્વેજ જો, અને કેવું કેવું કહે છે, મધુર મધુર હસવું જોઈને મને વાધે પ્રેમ અપાર, જોઈને જીવું.